અગિયાર તેનો યુનિટ ફોર અને તેનો રેડ ટુ યોગ ફોર હેલ્થ હેલ્થ એટલે મિત્રો સ્વાસ્થ્ય ફોર એટલે માટે અને યોગ એટલે યોગ કે સ્વાસ્થ્ય માટે યોગ કે આપણો જે ભારત દેશ છે મિત્રો તે ભારત દેશની અંદર આપણી પાસે જેટલી સંસ્કૃતિઓ છે એટલી બીજા દુનિયાના કોઈપણ દેશ પાસે હોય એવું સાંભળવામાં આવતું નથી જેટલી જૂની આપણી સંસ્કૃતિ છે એટલી બીજા કોઈ દેશની સંસ્કૃતિ હોય એવું પણ સાંભળવામાં આવતું નથી જેટલી વિવિધતાઓ જેટલી સભ્યતાઓ જેટલી જાતિના લોકો આપણા દેશમાં જોવા મળે છે એટલી જાતિના લોકો બીજા દેશમાં પણ કોઈ પણ જગ્યાએ જોવા મળતા નથી એટલે આપણો જે દેશ છે મિત્રો તેને આપણે યુનિટી ઇન ડાયવર્સિટી કે વિવિધતામાં એકતાવાળો દેશ કહીએ છીએ અને આમાંનું જે મહત્ત્વનું જે પાસું છે મિત્રો એ એટલે યોગ આપણા દેશનું સૌથી મહત્ત્વનું અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લીધે કે આપણે જે યોધ હતો તેને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડી શક્યા છીએ અને જે એકવીસ જૂન તેને આપણે આંતરરાષ્ટ્રીય યોધ દિવસ તરીકે ઉજવીએ છીએ અને માત્ર આપણો દેશ નહીં દુનિયાના બધા દેશો પણ એ માને છે કે જે બીમારીઓ એલોપેથીથી સારી નથી થતી તે બીમારીઓને સારા કરવાની જે ક્ષમતા છે તે ક્ષમતા યોધ્ધની અંદર રહેલી છે આ જે મિત્રો તાત્કાત છે આ જે શક્તિ છે તે મિત્રો આપણા પ્રાચીન જે સંસ્કૃતિ છે તેમાં રહેલી છે એટલે આજે જે આપણે વાત કરવાની છે એ યોગનું સૌથી મહત્ત્વનું જે પાસું છે સૂર્ય નમસ્કાર વર્ષોથી આપણે સાંભળતા હોઈએ છીએ ભગવાન સૂર્યને આપણે આપણો ઈષ્ટ માનીએ છીએ ભગવાન સૂર્યના લીધે જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા અને તેના લીધે જ આપણે જે છે આપણું જીવન સારી રીતે જીવી શકીએ છીએ એટલે જે સૂર્ય નમસ્કાર છે મિત્રો તેના લીધે આપણે જે આપણું જીવન સારી રીતે ચલાવી શકીએ છીએ દુનિયાનો જે મુખ્ય સ્ત્રોત છે ઉર્જાનો તેને આપણે સૂર્યને માનીએ છીએ એટલા માટે જે સૂર્ય છે મિત્રો તેની પૂજા કરવાની એક રીત અને આપણા શરીરના બધા જ અવયવોને કઈ રીતે સારી રીતે તેઓ ફામ કરે તેમાં જોડવાની રીત એટલે સૂર્ય નમસ્કાર અને તે સૂર્યનમસ્કાર કઈ રીતે થાય તેના વિવિધ ફાયદા કે શરીરના કયા અવયવને કયા સ્ટેપથી ફાયદો થાય તેના વિશેની વાત આપણે આ યુનિટની અંદર ફરવાની છે સૌથી પહેલાં યોધનું ઇન્ટ્રોડક્શન આપેલું છે ત્યાર પછી સૂર્ય નમસ્કાર કઈ રીતે થાય તે આપણને સમજાવવામાં આવ્યું છે યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા સુપરલેટિવ ડિગ્રીનું બહુવચનનું વાક્ય છે કે યોધ ભારત દેશના જેટલા જૂના વિજ્ઞાનો છે તેમાંનું સૌથી જૂનું એ વિજ્ઞાન માનવામાં આવતું હોય તો તે થયું છે યોધ કે યોધને ભારત દેશના જૂના બધા વિજ્ઞાનોમાંથી જૂનામાં જૂનું એક વિજ્ઞાન માનવામાં આવે છે ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ તેના લીધે માણસમાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિશ્વાસ થાય છે તેવું માનવામાં આવે છે એ યોગના લીધે માણસના શરીરમાં શારીરિક માનસિક અને આધ્યાત્મિક પણ વિશ્વાસ થાય છે એવું માનવામાં આવે છે ઇટ કન્સીટ્યુટ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ હુમન લાઈફ માણસનું જીવન કે માણસના જીવનના મહત્ત્વના પાસાઓને આ જે યોધ છે તે સાંભળતું હોય છે જીવનના મહત્વના પાસાઓ તેની અંદર સાંભળાયેલા છે ઇટ ઇઝ કન્સિડર ટુ બી અ સાયન્સ એઝ એન્સીએટ એઝ ધ હ્યુમન રેસ આ વિજ્ઞાનને કેટલું જૂનું વિજ્ઞાન માનવામાં આવે છે તો જેટલું માણસ જાતિ જૂની છે એટલું જ આ યોધનું જે વિજ્ઞાન છે તે જૂનું છે એવું માનવામાં આવે છે યોગ યેઝ કેપેસિટી ટુ બ્રિન્થ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિત્વત રીતે યોગ પાસે એવી ક્ષમતા છે કે વ્યક્તિત્વ રીતે માણસના પાયાના જે ફેરફારો છે તે ફરી શકીએ છીએ માણસને જન્મથી કોઈ બીમારી હોય તો તે બીમારીને સારી કરવાની ક્ષમતા પણ યોધની અંદર રહેલી છે એટલા માટે વ્યક્તિત્વ રીતે માણસની અંદર પાયાથી કઈ રીતે ફેરફારો કરવા તે યોધની અંદર કહેવામાં આવ્યું છે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ હોલિસ્ટિત પવિત્ર કે યોગ એક એવી પવિત્ર કસરત છે કે જેનાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક બધા જ ફાયદાઓ મળે છે ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ મસલ્સ એટલે સ્નાયુ કે આપણા જે સ્નાયુ છે તેને તેના લીધે કસરત મળે છે ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ જોઈન્ટ્સ એટલે સાંધા લિગામેન્ટ્સ મજ્જા એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ સ્કેલેટલ સિસ્ટમ એટલે મિત્રો અસ્થિ તંત્ર જે તંત્ર હોય તે બાય ઇમ્પ્રુવ ઇન ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ કે તેના લીધે આપણા સાંધામાં આપણા મજામાં અને જે આપણું અસ્થિનું તંત્ર હોય છે હાડફાનું જે તંત્ર હોય છે તેમાં ફ્લેક્સિબિલિટી લવચિતતા વધે છે અને સંતુલન વધે છે ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ્વાડિવોસ કલર સિસ્ટમ ફાર્ડિવોસ ક્લોલર સિસ્ટમ એટલે રુધિરા તંત્ર કે તેના લીધે જે આપણું હૃદય હોય છે તે અને આપણું જે રુધિરાભિષણ તંત્ર છે સ્ટિમ્યુલેટ્સ એટલે ઉત્તેજન આપું તેને ઉત્તેજન મળે છે ઇટ ઓક્સિજિનેટ ધ બ્લડ એન્ડ હેલ્થ સ્ટ્રેન્થ ધ હાર્ટ તેના લીધે જે લોહીનું પરિભ્રમણ થતું હોય છે તે ઝડપી બને છે અને તેના લીધે જે હૃદય છે તે પણ મજબૂત બને છે ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર ધ નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર સપોર્ટ ધ રિસ્પેરેટરી સિસ્ટમ રિસ્પેરેટરી સિસ્ટમ એટલે શ્વસનતંત્ર કે તે આપણા પાચનતંત્ર માટે ચેતા તંત્ર માટે અને આપણું જે શ્વસનતંત્ર છે તેની માટે ઉપયોગી છે ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ ઇન્ડોફ્રિનલ લેન્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રેડ્યુસ ટેન્શન એન્ડ એનસીસી અહીંયા જે શબ્દ આપેલો છે મિત્રો એન્ડોરફ્રિનલ લેન્સ તેનો અર્થ થાય કે આપણા શરીરની અંદર જુદા જુદા હોર્મોન્સ અંતસ્ત્રાવો ઉત્પન્ન ફરે છે કે યોગ આપણા શરીરમાં જુદા જુદા અંતસ્ત્રાવો હોર્મોન્સ ઉત્પન્ન કરે છે તેના લીધે આપણું શરીર સારી રીતે પ્લાન કરી શકીએ છીએ અને ચિંતા અને તણાવ જે આપણા શરીરની અંદર હોય છે તે દૂર થાય છે ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોનિમિયા ઇન્સોનિમિયા એટલે અનિંદ્રા જે ઘણા લોકોને અનિંદ્રાની બીમારી હોય છે ઊંઘ ના આવે તેમને દવા લેવી પડતી હોય છે એવું હોય છે યોજ વિલ હેલ્પ ટુ સ્લીપ વેલ કે જો માણસ અનિંદ્રાથી પીડાઈ રહ્યો હોય તેને ઊંઘ ના આવતી હોય તેવું હોય તો યોજના લીધે તેને સારી ઊંઘ પણ આવે છે ધસ યો ઇઝ યુઝફુલ ઇન મેની સાઇ ઓફ ફિઝિકલ અલાઇમેન્ટ્સ કે માનસિક અને શારીરિક ઘણી બધી બાબતોમાં યોગ આપણને મદદ કરે છે હવે વાત છે સૂર્ય નમસ્કારની સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોધ કે સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક કે યોગનું એકદમ કમ્પ્લીટ કોઈ ધ્યાન લગાવીને આપણે કંઈ ફરી શકીએ એકદમ સારામાં સારી યોગ ફરવાની રીત હોય કે જેમાં બધા જ આસનો આવી જતા હોય બધા જ પ્રાણાયામનો તેમાં સમાવેશ થતો હોય તો તે બધું જ તેમાં સમાવેશ થાય છે સૂર્ય નમસ્કારની અંદર તમને બીજા બધા આસનો આવડતા હોય કે ન આવડતા હોય તમને બીજું બધું આવડતું હોય કે ન આવડતું હોય તમને સૂર્ય નમસ્કાર આવડતા હોય તો જે આપણે આઠ આસન વિશેની વાત કરીએ છીએ તે બધું જ તેમાં સમાવેશ થઈ જાય છે ઇટ ઇન્ક્લુડ્સ આસન છે એન્ડ પ્રાણાયામ તેમાં આસન અને પ્રાણાયામ બંનેનો સમાવેશ થાય છે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટ્વેલ્વ ડિફરન્ટ પોસ્ટર્સ ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સીતવાન્સ વિથ અ સ્પેસિફિક બ્રિથિંગ પેટર્ન કે બાર જુદા જુદા આસનોનો તેમાં સમાવેશ થાય છે જેમાં જુદી જુદી શ્વાસોશ્વાસની રીત વડે આપણે તે સૂર્ય નમસ્કાર કરી શકીએ છીએ ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ યુટિલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ કે તેના લીધે આપણી શરીરનું જે આખું તંત્ર હોય છે તે આખા તંત્રની જે નળીઓ હોય છે તેને અનબ્લોક કરવામાં અને વ્યક્તિગત રીતે બધા જ વ્યક્તિઓ માટે મહત્વનો ભાગ ભજવે છે આપણે બધા જાણીએ છીએ કે જે એટેત્વ આવે તે નળી બ્લોક થઈ જાય એવું બનતું હોય છે એટલે જે નળી બ્લોથ થઈ હોય ત્યારે પણ ઘણીવાર જ્યાં એલોપેથી નથી ચાલતી ત્યાં મિત્રો આપણું આયુર્વેદ ચાલે છે આપણું યોગ ચાલે છે ઘણીવાર જે આપણા એલોપેથીના ડોક્ટરો હોય છે એવો આપણને કહી દે કે હવે ભગવાનના હાથમાં છે ત્યાં આપણું આયુર્વેદ આપણું યોગ ફામ કરે છે એટલે જ્યારે આ નળીઓ બ્લોથ થઈ હોય કેવું થયું હોય તેમાં પણ આ સૂર્ય નમસ્કાર જે તમારી નળીઓ છે તે અનબ્લોથ કરવામાં પણ તમને મદદરૂપ થાય છે ઇટ રેડિયો ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ચાન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ કે દરેક સ્નાયુમાંથી કે જે ચરબી હોય છે તે ચરબીને તમારે ઓછી કરવાની ઈચ્છા હોય તમારું શરીર તમારે ઓછી કરવાની ઈચ્છા હોય તો તે તાકાત પણ શક્તિ પણ સૂર્ય નમસ્કારની અંદર રહેલી છે કે જો તમે રેગ્યુલર સૂર્ય નમસ્કાર કરો તો તમારું જે ફેટ છે ચરબી છે તમારે બીજી કોઈ પણ જાતનું મહેનત ફર્યાવી નાખે ચરબી પણ તમારી ઓછી થઈ જાય હવે કઈ રીતે સૂર્ય નમસ્કાર કરવા તેની વાત આપેલી છે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર તો બાર આસનો આપેલા છે અને તમને અહીંયા નીચે ફોટા પણ આપેલા છે તેર આર ટ્વેલ્વ પોસ્ટર્સ ઓર પોઝિશન્સ ઇન સૂર્ય નમસ્કાર કે ટોટલ સૂર્યનમસ્કારમાં ટોટલ બાર આસનો કે બાર જાતનું જે તમારે એક્ટિવિટી હોય છે તે ફરવાની આવે છે તેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ્સ અને તે જે બારમાંથી એક એક આસન ફરવાથી એક વાસનથી તમને કયો પર્ટિક્યુલર ફાયદો થાય તે પણ તમને બ્રેકેટની અંદર આપેલું છે સ્ટેન્ડ વિથ યોર ફિટ ટુગેધર પહેલું જે આસન છે તે સૂર્ય નમસ્કારની શરૂઆત જરૂરથી મિત્રો કરવા જોઈએ બહુ જ ફાયદાકારક છે સ્ટેન્ડ વિથ યુર ફિટ ટુગેધર એન્ડ પામ્સ ફોર્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ જો પહેલું જે દ્રશ્ય આપેલું છે એમાં તમે જોઈ શકો છો કે તમારા બંને હાથને ભેગા કરો છાતી સાથે આમાં ડાળેલા રાખો અને સ્ટ્રેટ તમે ઊભા રહો તેવું કહે છે ક્લોઝ યોર આઈસ પ્રોપરલી તમારી આંખો બંધ કરો હવે આનાથી શું ફાયદો થાય પ્રમોટ બેલેન્સ તમારા શરીરનું સંતુલન વધે સ્ટિમ્યુલેટ ધ રિસ્પેરેટરી સિસ્ટમ કે શ્વાસોશ્વાસની જે ક્રિયા હોય તેમાં ફાયદો થાય એક્સરસાઇઝ શોલ્ડર બે કે નેટ મસલ્સ ફંભાના પાછળના ભાગના જે સ્નાયુ હોય છે તેને પણ કસરત મળે છે સીધા ઊભા રહો અને બંને હાથને છોડો ચાલો બીજી જે કસરત છે નીચે આપણને આપેલું છે પણ તે પણ જોતા જઈએ રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટ્રચિંગ ઇચ અધર એન્ડ બાય સેફ સ્ટચિંગ યોર ઇયર્સ બીજા આસનમાં તમારે શું કરવાનું છે તમારા બંને હાથને ઉપર લઈ જાઓ પાછળના ભાગ્યે તમારા બંને પાનને અડે તે રીતે તમારા બંને હાથને ઉપર લઈ જાઓ અને તમે પાછળની બાજુ થોડા વળો સ્ટ્રેચ ઓર એબડમન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ એબડોમન પેટ તમારું જે પેટ છે તે જેટલું તમારાથી પાછળ જઈ શકીએ તેટલું લઈ જાઓ મિત્રો આમાં જેટલું થાય એટલું જ તરવાનું છે પરાણે તમારાથી ના થાય તો નથી જ ફરવાનું ધીમે ધીમે તમારે આમાં આફળ વધવાનું છે જેટલું થાય એટલું જ પહેલાં કરો એટલે તમારું પેટ જેટલું શક્ય હોય તેટલું પાછળ લઈ જાઓ તમારા હાથ બંને ત્વાને અડતા હોય તે રીતે તમે પાછળ લઈ જાઓ તેનાથી શું ફાયદા થાય છે પ્રોમોટ્સ બેલેન્સ તમારા શરીરનું સંતુલન વધે પ્રોમોટ્સ ડાયજેશન પાચનતંત્ર મજબૂત બને એક્સરસાઇઝિઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ ટર્ન્સ ધ સ્પાઇન પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ તમારા હાથ છે તેની તસરત થઈ શકે છે તમારા સ્નાયુ મજબૂત બને છે સ્પાઈન ફરોળરજ્જુ તમારી ફરોડરજ્જુ મજબૂત બને છે હિપ્સ એટલે નિતમ તમારા જે નિતમ છે તે મજબૂત બનશે અને તેની ફ્લેક્સિબિલિટી એટલે લવચિતતા વધશે આ હતી બીજી વાત ત્યાર પછી ત્રીજું જે સ્ટેપ છે તે બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઈડ ઓફ યોર ફિટ ત્રીજું જે સ્ટેપ છે આપણે જોઈએ તો ત્રીજા સ્ટેપમાં આપણને આપેલું છે કે તમારા બંને હાથને તમે આગળ લઈ જાઓ હથેળીને અને તમારા પદની આજુબાજુ તમે રાખો પણ આજે આપણે અંગૂઠા ઉપર રાખતા હોય છે તો પણ ચાલો ટચ ઓર ની વિથ ફોરેન એન્ડ એક્સેલ ડીપલી તમારું જે ની થૂંટણ છે તે થૂંટણને તમે થૂંટણ પર તમારા માથાને અડાડો અને એક્સેલ શ્વાસ એકદમ ધીમેથી બહાર વાટો શ્વાસને બહાર કાઢો ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવો એક્સેલ એટલે શ્વાસ બહાર કાઢવો એટલે એવું કહે છે કે આ રીતે વળો અને શ્વાસ તમારો બહાર વાઢો આનાથી શું ફાયદો થશે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન કે લોહીનું જે પરિભ્રમણ છે તે ઝડપી બનશે ટ્રાન્સ એબ્ડોનિમલ એબડોમિનલ ટ્રેસ તમારું જે પેટ છે તેમાં લવચિકતા વધશે સ્ટ્રેચિસ બેક ઇન લેગ મસલ્સ પાછળના ભાગના સ્નાયુઓ અને પદના જે સ્નાયુઓ છે મિત્રો તે સ્નાયુઓ મજબૂત બનશે સ્ટિમ્યુલેટ સ્પિનલ નર્વસ સ્પિનલ ફરોળરજ્જુ ફરોળરજ્જુની જે નર્વસ એટલે ચેતાઓ ફરોળરજ્જુની જે ચેતાઓ છે તે ઉત્તેજિત બનશે એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ લિમ્ફેટિક સિસ્ટમ એટલે લસિત તંત્ર જે આપણે કહીએ છીએ લસીફા તંત્ર તે જે છે તે પણ તમારું મજબૂત બનશે ઉત્તેજિત બનશે લસીફા તંત્ર જ્યારે મિત્રો તમને કોઈ બીમારી થાય આપણે જે આ કોરોના સમયમાં જે વાત કરીએ છીએ પેલી આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે તે વધારવાની એ જે મિત્રો છે તે આ લસિફા તંત્ર ઉપર આધારિત હોય છે એટલે ત્રીજું વર્ષો તો તેનાથી તમને એ ફાયદાઓ થશે ચોથું જે વાત છે તે ચોથા વાતમાં આપણને આપેલું છે સ્ટેપ વન લેટ બેજ એ જ પદને પાછળ લઈ જાવ અને પ્લેસ ધ લેજ લેટ ઇન ફ્રન્ટ ઓફ વિથ પામ ફોર્મ ઓન ધ રાઉન્ડ રાઉન્ડની ઉપર જોતા હોય એ રીતે તમે ઉપર જુઓ એ જ પદને પાછળ લઈ જાઓ અને એ જ પદને તમે આપવા લાવો જેમ તમને આ ચોથા દ્રશ્યમાં દર્શાવ્યું છે તેમ રેઝ ઓર હેન્ડ તમારું માથું ઊંચું કરો એન્ડ ઇનહેલ શ્વાસ લો પહેલાંમાં શ્વાસ છોડવાનો હતો આમાં શ્વાસ લેવાનો છે આનાથી શું ફાયદો થશે એક્સરસાઇઝ ઈઝ પાઇન કરોડરજ્જુને મદદ કરશે સ્ટ્રેન્થ એન્ડ હેન્ડ એન્ડ વ્રિસ્ટ મસલ વ્રિસ્ટ એટલે ફોણી તમારા હાથ મજબૂત બનશે અને તમારી પાણીના જે સ્નાયુઓ હશે તેમાં તમને ફાયદો થશે પાંચમું બ્રેન ધ લેથ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લર વિથ બોથ યોર હેન્ડ સપોર્ટ ઇન ધ બોડી ઇન અ પુશઅપ પોઝિશન એચશે પાંચમી પોઝિશનમાં મિત્રો તમારા બંને હાથને જમીન ઉપર અડાડો નિતમના ભાગ્યેથી તમે ઊંચા થાવ અને જે રીતે આ પાંચમા દ્રશ્યમાં દર્શાવેલો છે એ રીતે તમે ઉપર જાઓ જે આપણે નોર્મલ તમે એને ઓળખતા છો પુશઅપ જે તમે મારતા હોય છે પોષપની પોઝિશનમાં આવો અને શ્વાસ છોડો જે શ્વાસ તમે ચોથા પોઝિશનમાં લીધો હતો તે તમારે પાંચમામાં છોડવાનો છે તેનાથી શું ફાયદા થશે બ્લડ સર્ક્યુલેશન લોહીનું જે પરિભ્રમણ છે તે ઉત્તેજિત બનશે તમારું હૃદય મજબૂત બનશે વૃષ્ટ નામ મસલ તમારી ત્રણી અને હાથના સ્નાયુ મજબૂત બનશે રિલીઝ નેક એન્ડ શોલ્ડર ટેન્શન વળું અને ખંભાના જે મતલબ સ્નાયુઓ હશે તે છૂટા પડશે હવે જે મિત્રો છઠ્ઠી વાત છે તે લોઅર યોર નીસ ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ રાઉન્ડ નેચ ટુ યોર ચેસ્ટ એલ્બોસ બેન્ડ અપવર્ડ્સ છઠ્ઠું જે મિત્રો આપેલું છે છઠ્ઠામાં તમારે કઈ રીતે કરવાનું છે કે તમારે એકદમ વળી જવાનું છે નીચે નીચે વળીને તમારો જે મોઢાનો ભાગ છે તે તમારે જમીનની સાથે અડાડી દેવાનો છે અને એકદમ સ્ટ્રેટ તમારે સૂઈ જવાનું છે હવે આમાં શું કરવાનું છે તો હોલ્ડ યોર બ્રીથ હિયર અહીંયા તમારે જે તમારો શ્વાસ છે તે શ્વાસને તમે પકડી રાખો અહીંયા તમારે છોડવાનો પણ નથી કે તમારે લાવવાનો પણ નથી તેનાથી શું ફાયદા થશે સ્ટ્રેન્થ એન્ડ લેગ એન્ડ આર્મ મસલ્સ તમારા પદના અને હાથના સ્નાયુઓ મજબૂત બનશે ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ તમારા ફંભાના જે સ્નાયુઓ છે તે મજબૂત બનશે એ જ જે મતલબ વાત છે તે છે સ્ટ્રેચિસ આમ તમારા હાથ મજબૂત બનશે શોલ્ડર નેક બેથ મસલ બધા સ્નાયુ મજબૂત બનશે એક્સરસાઇઝ બેથ મસલ પાછળના ભાગના જે સ્નાયુ છે તેને ફસરત મળશે રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર અને થંભા અને નેત તળાના ભાગના જે સ્નાયુઓ છે તે તમારા મજબૂત બનશે સાતમું જે છે તેમાં તમારે શું કરવાનું છે લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી જે તમે એકદમ જમીન ઉપર ઝૂટકીત થયા હતા ત્યારે તમારે જમીનથી એકદમ ઊંચું થવાનું છે લૂથ અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ છે તમારા બંને હાથ સીધા રાખવા અને ઉપરની બાજુ જુઓ કેન ઇનહેલ એટ અ સ્લો પ્લેસ એકદમ ધીમા ધીમા શ્વાસ તમે લો ઇનહેલ તેનાથી શું ફાયદા થશે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબોમિમલ ઓર્ગન્સ તમારા જે ઓર્ગન્સ છે જે તમારા શરીરના અવયવો છે તે અવયવોની અંદર જે લોહીનું પરિભ્રમણ થાય છે પેટની અંદર જે પરિભ્રમણ થાય છે તે મજબૂત બનશે ટ્રાન્સડાયજેસ્ટિવ ટ્રેથ પાચન જે છે તે તમારું મજબૂત બનશે સારું બનશે સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી તમારું જે શરીર છે તે મજબૂત બનશે પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન્ડ બે તમારા પાછળના જે સ્નાયુઓ છે તેમાં લવચિકતા વધશે એન્ડ સ્ટિમ્યુલેટ નર્વસ ઇન સ્પાઇન નર્વસ એટલે ચેતા સ્પાઇન એટલે ફરોડરજ્જુ તમારી ફરોડરજ્જુના જે ચેતાઓ હશે તે મજબૂત બનશે આઠમું રેઇઝ યોર હિપ્સ તમારો નિતમનો જે ભાગ છે તે ઊંચો કરો એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈસ ઓન ધ નાવેલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર અને તમારી બંને આંખો તમે ઉપર જોઈ રહ્યા હોય તે રીતે રાખો અને નીચેના ભાજી તમારે વળવાનું છે ધીઝ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લૂથ લાઇક એન ઇન્વર્ટેડ વી ધેન એક્સેલ વી આતવારમાં તમે હોય તેવા તમે લાવવા જોઈએ અને તમે જ્યારે વી આતવારમાં આવી જાઓ ત્યારે તમારે શ્વાસ છોડવાનો છે શું ફાયદા થશે સ્ટીમ્યુલેસ બ્લડ સર્ક્યુલેશન તમારા લોહીનું પરિભ્રમણ વધશે સ્ટ્રેન્થ એન્ડ ધ હાર્ટ તમારું હૃદય મજબૂત બનશે સ્ટ્રેન્થ વીસ એન્ડ આમ મસલ તમારા હાથના અને ફોણીના સ્નાયુ મજબૂત બનશે રિલીઝ નેક એન્ડ શોલ્ડર ટેન્શન તમારા વળાના અને ખંભાના ભાગના જે સ્નાયુઓ છે તે છૂટા પડશે હવે નવમું જે સ્ટેપ છે મિત્રો તે જે તમારું ચોથું સ્ટેપ હતું એવું જ આવી જશે ઇન ધીસ સ્ટેપ પોસ્ટર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ તમે ચોથા સ્ટેપમાં જેમ હતા એમ જ તમારે આવી જવાનું છે નવમામાં અને ઇનહેલ શ્વાસ લો એક્સરસાઇઝ પાઇન ફરજ મજબૂત બને સ્ટ્રેન્થ એન્ડ હેન્ડ હાથ મજબૂત બને એન્ડ વ્રિશ મસલ પાછળના ભાગના જે સ્નાયુઓ હોય થોણીના તે તમારે મજબૂત બનશે દસમામાં ઇન ધી સ્ટેપ ધ પોસ્ટર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન ઇનહેલ દસમામાં જે તમે ત્રીજા સ્ટેપમાં હતા એ રીતે તમારે આવી જવાનું છે તેના ફાયદા શ્વાસ છોડવાનો છે આમાં તમારે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન લોહીનું પરિપ્રમણ વધારે ટ્રન્સ એબડોમિમલ ટ્રેસ પેટના જે સ્નાયુઓ છે તે મજબૂત બનશે સ્ટ્રેન્થન બેક એન્ડ લેગ મસલ હાથ અને પદના સ્નાયુઓ મજબૂત બનશે સ્ટીમ્યુલેટ સ્પીનલ નર્વસ કરોડરજ્જુની જે ચેતા છે તે મજબૂત બનશે એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ લસિતવા તંત્ર જે છે તે મજબૂત બનશે ઇલેવન્થ સેતવન લા તો તેમાં ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેતવાન સ્ટેજ ઇન ઇનહેલ બીજું જે તમારું સ્ટેજ હતું એવું જ તમારે આમાં ફરવાનું છે એને શ્વાસ છોડવાનો છે પ્રોમોટ્સ બેલેન્સ કે તમારું સંતુલન છે તે વધશે પ્રોમોટ ડાયજેશન પાચનતંત્ર મજબૂત બનશે એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર્સ મસલ્સ તમારા હાથના અને ફંભાના સ્નાયુ મજબૂત બનશે તેને ફસરત મળશે ટન્સ ધ સ્પાઈન તમારી તરોરજો મજબૂત બનશે પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ તમારા નિતમના ભાગમાં અને પાછળના ભાગમાં લવચિતતા વધશે છેલ્લું અને ફાઇનલ એ સ્ટેજમાં આથી ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ જે પહેલું સ્ટેજ હતું મિત્રો તેમાં તમારે આવી જવાનું છે અને આ સૂર્ય નમસ્કારનું ફાઇનલ સ્ટેજ છે યુ હેવ ટુ બ્રીથ નોર્મલી અહીંયા તમારે એકદમ શ્વાસ નોર્મલી લેવાનો છે પ્રોમોટ્સ બેલેન્સ સંતુલન તમારું વધશે સ્ટિમ્યુલેટ ઇસ્પિરેટરી સિસ્ટમ તમારું શ્વાસોસ્વાસનું જે તંત્ર છે તે મજબૂત બનશે એક્સરસાઇઝ શોલ્ડર્સ તમારા સ્વભાવ મજબૂત બનશે બે ક્યાં નેત મસલ તમારા પાછળના ભાગના જે સ્નાયુઓ છે તે મજબૂત બનશે હવે જે લોસી છે મિત્રો તેમાં જે તમારે સ્પેલિંગ ટી કરવાના છે તે એ તો આમાં ઇનસીટી વરી બીજી લીટીમાં આપેલું છે ત્યાર પછી છેલ્લીથી બીજી લીટીમાં ઇનહેલ બ્રીથ ઇન અને એક્સેલ બ્રીથ હાઉટ આ ત્રણ સ્પેલિંગ મિત્રો તમારે ટીપ કરવાના છે અહીંયા જે છે મિત્રો આપણું યુનિટ ફોર તેનું રીડ ટી રીડ ટુ એટલે તમારું યુનિટ જે ફોર છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે આગળના વિડીયોમાં આપણે આપણું યુનિટ ફાઈવ પેપર ધ ફન્ટોમ પેટ એક પાલતુ પ્રાણી અને પિયા નામની છોકરી છે તેના વિશે વાત કરીશું તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઉપર એ સાથે બધા યુનિટની પ્લે લિસ્ટ આપી લેશે જ્યાં તમને એ સાથે બધા યુનિટ જોવા મળશે ત્યાં જઈને તમે બધા યુનિટ એ સાથે જોઈ શકો છો આજ સુધી તમે બધા સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહીશું એવી અમને આશા છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ